હાલ આપણને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઉછા ખાતે ગ્રામજનો દ્વારા શિક્ષિકાની બદલીને લઈને વિરોધ તેજ કરવામાં આવ્યો છે જી હા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઉછા ખાતે ગ્રામજનો દ્વારા શિક્ષિકાની બદલીને લઈને વિરોધ ઉગ્ર થયો છે ગ્રામજનો દ્વારા બાળકોને શાળાએ ના મોકલી આજે તાળાબંધી કરવામાં આવી છે તે સાથે જ પોલીસ આવતા સમજાવટ બાદ તાળાબંધી મોકૂફ રાખી હતી ગ્રામજનો દ્વારા શિક્ષિકાની બદલીની માંગ સાથે બાળકોને શાળામાં મોકલ્યા ન હતા ગ્રામજનોની માંગ છે કે જ્યાં સુધી શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ મોકલીશું નહીં ગ્રામજનો દ્વારા શિક્ષિકાની બદલીને લઈને અગાઉ જિલ્લા શિક્ષણ વિભાગ સહિત શિક્ષણ વિભાગ કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા અગાઉ પણ શિક્ષિકાની બદલીને લઈને જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનો દ્વારા જો શિક્ષિકાની બદલી નહીં થાય તો બાળકોના લિવિંગ સર્ટિફિકેટ શાળામાંથી લઈ લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે હાલ આપણને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઉછા ખાતે ગ્રામજનો દ્વારા શિક્ષિકાની બદલીને લઈને વિરોધ તેજ કરવામાં આવ્યો છે જી હા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઉછા ખાતે ગ્રામજનો દ્વારા શિક્ષિકાની બદલીને લઈને વિરોધ ઉગ્ર થયો છે ગ્રામજનો દ્વારા બાળકોને શાળાએ ના મોકલી આજે તાળાબંધી કરવામાં આવી છે તે સાથે જ પોલીસ આવતા સમજાવટ બાદ તાળાબંધી મોકૂફ રાખી હતી ગ્રામજનો દ્વારા શિક્ષિકાની બદલીની માંગ સાથે બાળકોને શાળામાં મોકલ્યા ન હતા ગ્રામજનોની માંગ છે કે જ્યાં સુધી શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ મોકલીશું નહીં ગ્રામજનો દ્વારા શિક્ષિકાની બદલીને લઈને અગાઉ જિલ્લા શિક્ષણ વિભાગ સહિત શિક્ષણ વિભાગ કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા અગાઉ પણ શિક્ષિકાની બદલીને લઈને જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનો દ્વારા જો શિક્ષિકાની બદલી નહીં થાય તો બાળકોના લિવિંગ સર્ટિફિકેટ શાળામાંથી લઈ લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે